નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા ખાસ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રકારની માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. તો મિત્રો, પ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં 157 થી વધારે લોકો માર્યા ગયા હતા. આ જીવલેણ ભૂકંપ બાદ પણ નેપાળમાં અનેક નાના મોટા ઝટકા અનુભવાઈ રહ્યા છે. રવિવારે પણ 3% તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેના કારણે ફરી વખત નેપાળમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે 4:30 વાગે આવેલા ભૂકંપના આ કેન્દ્ર બિંદુ કાઠમાંડુથી 169 કિમી દૂર પશ્ચિમમાં 10 કિમી પેટળમાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે નેપાળમાં હજારો લોકો ઘરોની બહાર રાહત કેમ્પમાં રાત પસાર કરવા મજબૂર બન્યા છે. શુક્રવારે મોડી રાત્રે 6.4ની તીવ્રતા, શનિવારે બપોરે 3.3 અને રવિવારે વહેલી સવારે 3.6ની તીવ્રતા એમ સતત 3 દિવસથી નેપાળની ધરતી ધ્રુજી રહી છે, જેને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલીઓ નડી રહી છે. જો કે રવિવારે આવેલા ભૂકંપમાં કોઈ પણ નુકસાનના અહેવાલ જોવા મળ્યા નથી. શુક્રવારે જે અત્યંત ઘાતક ભૂકંપ આવ્યો હતો, તેમાં હજારો મકાન ધ્વસ્ત થઈ ગયા હતા, જેને કારણે હજારો લોકો હાલ રસ્તા પર જ રહેવા માટે મજબૂર થયા છે. કાઠમંડુથી 500 કિમી દૂર આવેલા જાજરકોટમાં ભૂકંપથી સૌથી વધુ અસર જોવા મળી રહી હતી, જ્યાં 253 લોકો ઘાયલ થયા છે. દરમિયાન ભારતે નેપાળ માટે ઇમરજન્સી રાહત સામગ્રી રવાના કરી દીધી છે. રવિવારે ભારતે નેપાળમાં દવાઓ, ભોજન, ટેન્ટ સહિતની સામગ્રી રવાના કરી હતી. દરમિયાન નેપાળમાં શુક્રવારના ભૂકંપથી ભારે નુકસાન થયું છે. સતત ત્રીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નેપાળ સૈન્યના આશરે 4,000 જવાનો સૌથી પ્રભાવિત રૂકુમાને જાજરકોટમાં તૈનાત કરાયા છે, જ્યારે નેપાળ સરકાર દ્વારા યુદ્ધના ધોરણે લોકોને મદદ પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે લોકો ઘાયલ થયા છે તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. નેપાળમાં 2015 બાદ સૌથી ઘાતકી ભૂકંપ આવ્યો છે, જેમાં 157 કરતા વધારે લોકો માર્યા ગયા હતા. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ માટે આ દિવાળીનો તહેવાર ભારે પડવાનો છે. મોંઘવારી એવી હરણફાળ વિકાસ કરી રહી છે કે લોકોના ઘરનું બજેટ ડગમગી ગયું છે. નવેમ્બર મહિનાની શરૂઆત થતા જ ખાદ્યતેલોના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. દિવાળીના તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં 3 વધારો નોંધાયો છે. 4 દિવસ પહેલા સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે હવે નવેમ્બર મહિનાના શરૂઆતમાં કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે. 1 જ દિવસમાં કપાસિયા તેલના ભાવ 90 રૂપિયા સોનો વધારો કરવામાં આવ્યો છે. ખુલતા બજારે કપાસિયા તેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે. કપાસિયા તેલના 15 કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ 1500 રૂપિયા હતો, જે વધીને 1610 રૂપિયાનો ભાવ થઈ ગયો છે. ત્યારે હવે કપાસિયા તેલના ભાવને પગલે સિંગતેલના ભાવ પણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માંગમાં વધારો થઈ રહ્યો છે. દિવાળી બાદ પણ લગ્નની સીઝન હોવાથી ખાદ્યતેલના ભાવ વધે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ઓગસ્ટ મહિનો એટલે કે તહેવારોની સીઝન આવતા જ તેલિયા રાજા બેફામ બન્યા હતા. તહેવારોની સીઝન ટાણે જ તેલના ભાવમાં વધારો ઝીક્યો છે. હજી 4 દિવસ પહેલા સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો હતો, તો કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરાયો છે. મગફળીની ઓછી આવકની સામે સિંગતેલની વધતી ડિમાન્ડ ભાવ વધારા પાછળ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ તહેવારોમાં તેલિયા રાજા ઊંચા ભાવ જાળવી રાખવા સક્રિય થયા છે. સરકારનો વધતા જતા તેલના ભાવ પર કોઈ પણ અંકુશ જોવા મળ્યો નથી, પરંતુ તેલના ભાવનો આ ભડકો લોકોના બજેટ ખોરવી રહ્યો છે. મોંઘવારીના કારણે ગૃહિણીઓનો હાલત કફોડી બની છે. ખાદ્યતેલ, શાકભાજી તેમજ કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. વેપારીઓ કહે છે કે ખાદ્યતેલોના ભાવમાં વધારા માટે સઠ્ઠાખોરી જવાબદાર છે. ખાદ્યતેલોના ભાવ ઊંચા રહેવાથી સિંગદાણા અને મગફળીના ભાવ પણ ઊંચા ગયા છે. સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવું છે કે ભાવ વધારા માટે સઠ્ઠાખોરી જવાબદાર છે. ખેડૂતોને પાકના પૂરો ભાવ મળતો નથી અને વેપારીની સંગ્રહખોરીના લીધે મોંઘવારી વધે છે. તો મિત્રો, આવી રીતે સિંગતેલ અને કપાસિયા તેલના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને મહાદેવ બેટિંગ એપના પ્રમોટરોએ ₹508 કરોડ આપ્યા હોવાના આક્ષેપો વચ્ચે કેન્દ્ર સરકારે રવિવારે મહાદેવ બુક સહિત 22 ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ એપ બ્લોક કરવા માટે આદેશ આપ્યો છે. બીજી તરફ મહાદેવ બેટિંગ એપના કેસમાં આરોપી શુભમ સોનીએ દાવો કર્યો હતો કે તે પોતે મહાદેવ એપનો અસલી માલિક છે અને ભૂપેશ બઘેલના કહેવાથી તે ડૂબી ગયો હતો. મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઈડીની તપાસ વચ્ચે આઈટી મંત્રાલયે રવિવારે 22 ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ એપ્લિકેશનને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. ઈડીની ભલામણ પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69 હેઠળ આદેશ અપાયો હતો. આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે છત્તીસગઢ સરકાર પાસે કલમ 69 આઈટી એક્ટ હેઠળ વેબસાઇટ એપને બંધ કરવાની ભલામણ કરવાનો અધિકાર છે. તો મિત્રો, આવી રીતે મહાદેવ બુક સહિત 22 ઓનલાઈન બેટિંગ એપ બ્લોક કરવા માટે કેન્દ્ર સરકારનો આદેશ અપાયો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં થયેલા વધારાએ મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું છે. અમદાવાદમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો ₹70 થઈ ગયા છે. ડુંગળીના વધતા ભાવ વચ્ચે સ્થિતિ એવી સર્જાય છે કે રેસ્ટોરન્ટમાં કસ્ટમર માટે ડુંગળી માંગવી નહીં તેવો બોર્ડ લગાવવા પડ્યા છે. અનેક રેસ્ટોરન્ટની થાળીમાં ડુંગળી ગાયબ થઈ ગઈ છે. કેટલીક રેસ્ટોરન્ટમાં લીલી ડુંગળી આપવામાં આવે છે. રેસ્ટોરન્ટના માલિકોના મતે છેલ્લા 2 સપ્તાહથી ડુંગળીની કિંમતમાં ખૂબ જ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં આ સમયગાળામાં પ્રતિ કિલોગ્રામ
સામે ડુંગળીના ભાવ રૂપિયા 100 સુધી પહોંચી ગયા હતા. આ વખતે પણ આવી સ્થિતિ સર્જાય તેવો ભય ઉભો થયો છે. ડુંગળી ઉપરાંત અન્ય શાકભાજી અને ફ્રૂટના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આ દૂધની કિંમત પ્રતિ કિગ્રાએ રૂપિયા 300 થઈ ગઈ છે, જ્યારે કોબીજ ખરીદવા માટે રૂપિયા 100 સુધી આપવા પડે છે. સફરજન સંતરાની કિંમત રૂપિયા 200, જ્યારે ડઝન કેળાનો ભાવ રૂપિયા 100 થઈ ગયો છે. તો મિત્રો, આવી રીતે ડુંગળીના વધતા ભાવે રડાવ્યા. રેસ્ટોરન્ટના સલાડમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ હતી. તહેવારોના સમયે જ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિનાથી વધારે યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝામાં એક તરફ ઇઝરાયલના ફાઈટર વિમાનો બોમ્બ ફેંકી રહ્યા છે, ત્યારે બીજી બાજુ તેનો આર્મી ગ્રાઉન્ડ એટેક કરી ગાઝા શહેરમાં ઘૂસ્યું છે. યુદ્ધ રોકવાની દુનિયાની વિનંતીઓ વચ્ચે ઇઝરાયલે શનિવારે રાત્રે શરણાર્થી કેમ્પ ઉપર કરેલા હવાઈ હુમલામાં 60 લોકોના મોત થયા છે. આવા સમયે ઇઝરાયલ પર ગાઝામાંથી હમાસ, લેબનોનમાંથી હિઝબુલ્લાહ અને યમનના હુથી આતંકવાદીઓએ ત્રણ બાજુથી હુમલા કર્યા છે. ઇઝરાયલ સાથેના યુદ્ધમાં હિઝબુલ્લાહ અને હુથી આતંકવાદીઓ પણ હમાસની મદદે આવ્યા છે. હમાસે દક્ષિણ ઇઝરાયલમાં હુમલા કર્યા છે, ત્યારે ઉત્તરમાં લેબનોનમાંથી હિઝબુલ્લાહ આતંકવાદીઓએ ઇઝરાયલ તરફ એન્ટી ટેન્ક મિસાઇલ મારો શરૂ કર્યો હતો. જો કે ઇઝરાયલના સૈન્ય હિઝબુલ્લાહને જબડાતોડ જવાબ આપતા તેના રોકેટ ડેપો પર હુમલો કર્યો હતો અને તેને મિલિટરી કમ્પાઉન્ડરને નિશાન બનાવ્યું હતું. યમનમાંથી હુથી આતંકવાદીઓ પણ હમાસની મદદે આવ્યા છે અને તેમણે ઇઝરાયલ તરફ બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. હુથી આતંકવાદીઓની બેલેસ્ટિક મિસાઇલે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કરી દીધો હતો. 2200 કિલોમીટર દૂરથી પણ ઇઝરાયલને નિશાન બની રહ્યા છે. આમ ત્રણ બાજુથી સતત હુમલાના કારણે ઇઝરાયલની સમસ્યાઓ વધતી જતી જોવા મળી રહી છે. તો મિત્રો, આવી રીતે ગાઝામાં ગ્રાઉન્ડ એટેક વચ્ચે ઇઝરાયલ પર હમાસ, હિઝબુલ્લાહ અને હુથીના હુમલા શરૂ થયા છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પ્રાથમિક શાળામાં હવે દિવાળી વેકેશન પડશે, જેમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 9 નવેમ્બરથી 29મી નવેમ્બર સુધી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. તેમાં 21 દિવસના દિવાળી વેકેશનની નિયામક કચેરીએ જાહેરાત કરી દીધી છે. ગત વર્ષે 9 નવેમ્બર 2023ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થયું હતું, જેમાં આ વર્ષે નવેમ્બર માસના દિવાળીનો તહેવાર હોવાથી વેકેશનનો સમયમાં ફેરફાર થયો છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 21 દિવસના દિવાળી વેકેશનને લઈને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જે મુજબ તારીખ 9 નવેમ્બરથી 29મી નવેમ્બર સુધીમાં તમામ પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર કરાયું છે. આ વખતે અધિક માસના કારણે દિવાળી એક મહિના પાછી ઠેલવાતા વેકેશનનો સમયગાળો પણ ઓક્ટોબરના બદલે નવેમ્બરમાં લઈ જવાયો છે. વેકેશનમાં ફેરફાર થતા આ વખતે પ્રથમ શૈક્ષણિક સત્રમાં શિક્ષણ કાર્ય માટેના દિવસો 127 ફાળવાયા હતા, જે ગત વર્ષે 104 હતા. બીજી તરફ ગત વર્ષે શૈક્ષણિક બીજા સત્રમાં શિક્ષણ કાર્ય માટે 137 દિવસો ફાળવાયા હતા, જે આ વખતે 127 દિવસો મળશે અને ઉનાળુ વેકેશન 6 મે 2024 થી જાહેર કરવામાં આવશે. પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદથી સુરત આવતી ડોમેસ્ટિક એરલાઇન્સ વેન્ચુરાની ફ્લાઇટના લેન્ડિંગ સમયે ટાયરમાંથી હવા નીકળી જતા મુસાફરોના જીવ તાળવે છૂટી ગયા હતા. જો કે આ બનાવમાં કંપનીના જવાબદારોની બેદરકારીને કારણે આવો બનાવ બન્યો હોવાની વિગતો જાણવા મળી છે. વેન્ચુરા કંપનીની ફ્લાઇટના લેન્ડિંગ સમયે હવા ટાયરમાંથી નીકળી ત્યારે ફ્લાઇટમાં 5 મુસાફર મુસાફરી કરી રહ્યા હતા. જો કે લેન્ડિંગ સમયે અચાનક હવા નીકળવાની બનાવના કારણે સુરત એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના થવાની શક્યતા રહેલી હતી, પરંતુ પાયલોટની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઉપરાંત મુસાફરોને પણ ફ્લાઇટમાંથી હેમખેમ ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફ્લાઇટના ટાયરમાં હવા પૂરીને તેને પાર્કિંગમાં લઈ જવામાં આવ્યું હતું. આ બનાવને એરપોર્ટ ઓથોરિટીએ ઘણી ગંભીરતાથી લઈને સમગ્ર પ્રકરણનો રિપોર્ટ મંગાવ્યો છે. વેન્ચુરા કંપનીની ફ્લાઇટના ટાયરની હવા નીકળવાના બાદ ઓપરેશન બંધ કરવામાં આવ્યું નહોતું, તેમજ સવારે અમદાવાદથી સુરત આવતી ફ્લાઇટમાં બનાવ બન્યો હોવાથી અન્ય ફ્લાઇટની અવર જવર ઉપર અસર નિવારવા રનવે તરત જ બંધ કરાયો હતો. તો મિત્રો, આવી રીતે અમદાવાદથી સુરત આવતી ફ્લાઇટમાં બનેલી ઘટના લેન્ડિંગ સમયે ટાયરમાંથી હવા નીકળી જતા મુસાફરોના જીવ તાળવે છૂટી ગયા હતા.